નમસ્કાર મિત્રો, હાલના સમયમાં માર્કેટની અંદર અલગ અલગ પ્રકારના ખજૂર મળી આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આરોગ્ય માટે ખૂબ જ લાભકારક છે. ખજૂરનું સેવન કરવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થતી નથી. આ ઉપરાંત તેના નિયમિત સેવન કરવાના કારણે કમજોરી પણ દૂર થાય છે. તો ચાલો મિત્રો જાણીએ કે ખજૂર ખાવાથી આપણને શું શું ફાયદા થાય છે. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, જે લોકોને પેટને લઈને સમસ્યા થતી હોય, જેવી કે કબજિયાત, ગેસ કે પછી પેટમાં દુખાવો થવો જેવી સમસ્યામાં ખજૂરનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થશે. રોજ ઉઠીને ખાલી પેટે 4-5 ખજૂર ખાવાથી પેટના આંતરડા પણ મજબૂત બને છે તથા આંતરડામાં ચોંટેલી ગંદકી પણ દૂર થાય છે. ત્યાર પછી આજે મોટી ઉંમરના લોકોમાં મોટા ભાગે સાંધાનો દુખાવો થતો હોય છે. સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે દૂધની અંદર ખજૂર ઉમેરીને તેનું રેગ્યુલર એટલે કે દરરોજ સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. અમુક લોકોના શરીરની અંદર લોહીની ઉણપ હોય છે. જે વ્યક્તિ લગાતાર 21 દિવસ સુધી ખજૂરનું સેવન કરશે તેના શરીરમાં આયર્ન તથા લોહીની ઉણપ દૂર થાય છે. આ ઉપરાંત હિમોગ્લોબિનમાં પણ વધારો થાય છે. નાના બાળકોનો વિકાસ સારી રીતે કરવા માટે તેને દરરોજ 10 ગ્રામ બાથના પાણીમાં ખજૂર પીસીને ખવડાવવી જોઈએ. પાતળા તથા કમજોર લોકોએ દરરોજ 5 ખજૂર ખાવી જોઈએ. આમ કરવાથી તમારા શરીરની કમજોરી દૂર થશે તથા તમારા વજનમાં પણ વધારો થશે. ઘણા લોકોને કામની અંદર આવતી આળસ, આ ઉપરાંત અમુક લોકોને લાગતો થાક અનુભવ થાય છે. આવા લોકોએ નિયમિત રીતે ઇમ્યુનિટી વધારવા માટે ખજૂરનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને હાડકા માટે પણ ખજૂર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકોને કેલ્શિયમની ઉણપ સર્જાતી હોય તેઓએ ખજૂરનું સેવન જરૂર કરવું જોઈએ. ખજૂરની અંદર ભરપૂર માત્રામાં ગ્લુકોઝ, ફેક્ટોઝ અને સુક્રોઝ મળી રહે છે. તેથી તેનું સેવન કરવાથી તરત જ એનર્જી મળે છે. ખજૂરની અંદર થોડી માત્રામાં સોડિયમ તથા પોટેશિયમ પણ મળી આવે છે, જેના કારણે શરીરના તંત્રિકા તંત્ર સારી રીતે કામ કરે છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે ખજૂર ખાવાથી આપણને શું શું ફાયદા થાય છે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.